ગુજરાતના આદિવાસીઓનો ધાર્મિક પરંપરા ભીતચિત્ર ક્યાં નામે ઓળખાય છે? પિછોરા. કઈ વિદેશી પ્રજાએ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? પોર્ટુગીઝ. સૌપ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ ક્યાં કવિએ કર્યો છે? પ્રેમાનંદ. કઈ ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? ફ્લોરસ્પાર. ઝવેરચંદ મેઘાણી ક્યાં ગુજરાતી દૈનિક સમાચાર પત્રમાં પત્રકાર હતા? ફૂલછાપ. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? બળવંતરાય ક. ઠાકોર. અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે? BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો ક્યાં મહિનાની પૂનમે ભરાય છે? ભાદરવા. ઐતિહાસિક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ પ્રાગ મહેલ અને આઈના મહેલ કચ્છના ક્યાં શહેરમાં આવેલા છે? ભુજ. કવિ કાંતનું મૂળ નામ શું હતું? મણિશંકર રત્નજી ભટ્ટ. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? મહારાજ સયાજીરાવ ગાયકવાડ, વડોદરા. ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? મહેપતરામ રૂપરામ. પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિત મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. માનવીની ભવાઈ. ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળા. મૈત્રક વંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઈ હતી? વલભી. ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા? વિનોદિની નીલકંઠ. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે? વેળાવદર. ધરમપુર વિસ્તારના આદિવાસીઓએ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? શિકાર નૃત્ય. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. સત્યાર્થ પ્રકાશ. ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. સફારી નગેન્દ્ર વિજય. ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ગુજરાત રાજ્યનો સ્થાપનાનો મહાસમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? સાબરમતી આશ્રમ, અમદાવાદ. કવિ કલાપીનું પૂરું નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સોમનાથ. સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને કલી કાલસર્ગનું બિરુદ પ્રાપ્ત થયું હતું? હેમચંદ્રાચાર્ય. વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર. એકલી મે 1960ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? 17 જિલ્લા. પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે કરાઈ? 26 જાન્યુઆરી 1930. અમદાવાદના હવાઈ માર્ગને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો ક્યારે મળ્યો? 26 જાન્યુઆરી 1991. શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર.
વિનોદ કિનારીવાલા 1942ની હિંદ છોડો ચળવળ દરમિયાન કઈ તારીખે શહીદ થયા હતા? 9 ઓગસ્ટ 1942. વેબ પેજની ભાષા કઈ છે? HTML. નજીકના કોમ્પ્યુટર જોડવા ક્યાં નેટવર્કનો ઉપયોગ થાય છે? LAN. કોમ્પ્યુટર બંધ થતાં શામાંથી માહિતી નાશ પામે છે? RAM. ગુજરાત સરકારે સૌપ્રથમ કઈ ફિલ્મને કર મુક્તિ આપી હતી? અખંડ સૌભાગ્યવતી. કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ. સૈયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ ક્યાં સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો? અમરેલી. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય ક્યાં જિલ્લામાં આવેલું છે? અમરેલી. સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય? અરોરા. ગાંધીજીના રહસ્ય મંત્રી મહાદેવભાઈ દેસાઈની સમાધિ ક્યાં છે? આગાખાન મહેલ. અહમદ શાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ ક્યાં વર્ષમાં વસાવ્યું? ઈસવીસન 1411. પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ શરૂ કરનાર ગુજરાતી? ઈચ્છારામ દેસાઈ. મહાગુજરાતની ચળવળ કોના નેતૃત્વ હેઠળ થઈ? ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતના ક્યાં ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? ઉત્તર ગુજરાત. પ્રાચીન ગુજરાતનો કયો પ્રદેશ આંધ્ર ક્ષેત્રના નામે ઓળખાતો હતો? ઉત્તર ગુજરાત. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ઉમાશંકર જોશી. ગુજરાતમાં આવેલી સરસ્વતી નદીનો ઉલ્લેખ ક્યાં વેદમાં જોવા મળે છે? ઋગ્વેદ. પાટણને ગુજરાતની અસ્મિતાનું આધારબિંદુ ગણાવનાર કનૈયાલાલ મુનશી?